હિંમતનગરના કિફાયતનગર સૌગઢ ખાતે રહેતી પરિણિત યુવતી સાથે છેલ્લા ચાર માસથી દુષ્કર્મ ગુજારતો હોવાની પરણિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા હડકમ મચી ગઈ હતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદના આધારે હિંમતનગરમાં આવેલ કિફાયતનગર સવગઢ ખાતે રહેતા પરિણીતાના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર માસથી મહિલાના પતિ ઘરે હાજર ન હોય ત્યારે સ્થાનિક યુવક મહિલાના ઘરે આવી એકલતાનો લાભ લઈ શારીરિક સંબંધ રાખી દુષ્કર્મ ગુજારતો હતો અને ફોન ઉપર છોકરાઓને મારી નાખવાની ધમકી છેલ્લા ચાર માસથી બળજબરીપૂર્વક દુષ્ક્રમ ગુજારતો હતો જ્યારે પણ મહિલાના પતિ નોકરી હરથે બહાર જાય ત્યારે આ યુવક મહિલાના ઘરે આવી બળજબરીપૂર્વક મહિલાના કપડાં ફાડી નાખી અને મહિલા સાથે જ બળજબરીપૂર્વક દુશ્રમ ગુજારતો હતો અને જ્યારે આ યુવકને શારીરિક સંબંધ રાખવાની ના પાડી ત્યારે યુવક દ્વારા મહિલાની ચાર વર્ષની દીકરીનું અભણ કરી મારી નાખવાની ધમકી પણ હતી

આ બધા કલમો મૂક્યા છે જે ફરિયાદી મહિલા છે એમને એવો આ એવી ફરિયાદ લખાવી છે કે જે આરોપી છે એમની સાથે છેલ્લા ચાર મહિનાથી બળજબરી સંબંધ રાખતો હતો આવર અવાર જવાર પોતાના પતિને ગેરહાજરીમાં રૂબરૂ આવીને એમને મળતો તો અને જબરદસ્તી કરતો તો અને ધમકીઓ પણ આપતો હતો અને એની સાથે દુષ્કર્મ કરતો હતો અને આના વિશે અમે બેનની ફરિયાદ લીધી છે અને એ સાથે એક આરોપીની આરોપીને પણ પકડ્યા છે પણ હજી બાકીની પૂછતાછ બાકી છે અને તપાસ ચાલુ છે ફરિયાદીએ એવું પણ કીધું છે કે આ આરોપીએ એક એમની જે ચાર વર્ષની દીકરી છે એને એકવાર લઈ ગયા હતા અને પછી પાછા પણ મૂકી ગયા હતા એના અપહરણ કર્યું હતું એવું કીધું છે એની પણ અત્યારે અમે તપાસ કરીએ છીએ ત્રણ ચાર મહિના સુધી આ રીતના ટોર્ચર કરી કરીને મારા ઘેર આવતો હતો તો બી મું વાતો હોબળી જતી હતી બંદૂક લગાઈ લગાઈ અને મને હું કે ધમકી આપીને મારા ભેગી ઊંઘતો હતો પછી મારી છોકરી છેલ્લી ત્રેવીસ તારીખે મારી છોકરીને લઈ જવી રહ્યો તો મેં એને પાછો બોલાવ્યો ફોન કરીને કે ભાઈ હું તારા જોડે ઊંઘવા તૈયાર છું તું મારી છોકરીને પાછી આપી જા છોકરીનો નો રેપ કરવાનું કીધું ને એટલે મેં એ પછી બધાને કીધું એમ આ રીતના જાહેર કર્યું ચાર મહિના ત્રણ ચાર મહિના સુધી